ત્યારે હવે તેમના આરોપો સામે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપોનો જવાબ આપ્યો છે. પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ સતત તેવા પ્રયત્નો કરી રહ્યું છે કે તે પ્રજાને ભાજપથી વિમુખ કરે, પરંતુ ભાજપ વિકાસ કાર્યો કરતું રહેશે. તેમણે તેમ પણ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય પોતાના આરોપો સાબિત નથી કરી શક્યું. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તાજેતરમાં ગયેલી લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં વધુ વોટ શેરથી ભાજપ જીત્યું છે. ગુજરાતમાં સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસે ભૂતકાળમાં પણ આવા આક્ષેપો કર્યા હતા, ત્યારે પણ કશું સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને હકીકતના ઊંડાણમાં ગયા વગર કેવળ આક્ષેપો કરી ભાજપના વિકાસના રાહમાં રોડા અને અડચણ નાખી રહી છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પ્રશ્ન ઉઠાવી સતત ગુજરાતની પ્રજા વિકાસ તરફ ભાજપ આગળ વધે છે એટલે કોંગ્રેસને પેટમાં દુખે છે. માટે તેઓ સતત આક્ષેપો કરે છે કે ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આરોપો સામે જવાબ આપતા જણાવ્યું કે GIDC અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 એટલે કે તેમની જ સરકારમાં અમલમાં આવેલી છે. તેમની સરકારમાં ઉદ્યોગો માટે ક્યારેય પણ હરાજીથી પ્લેટોની ફાળવણી નથી થઈ. કોંગ્રેસે તેમના લગતા વળગતાને જ પ્લેટોની ફાળવણી કરી હતી. 2006માં પહેલી વખત આ બાબત સરકારને ધ્યાને આવતા ઔદ્યોગિક નીતિ અંતર્ગત પ્રથમવાર 239 જેટલા GIDC એકમો રાજ્યમાં સ્થપાયા. તેમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ એકમો હતા જે નોન પ્રોફિટેબલ હતા. રાજ્ય સરકારે 90% કરતાં વધુ પ્લોટનું વેચાણ થાય તે માટે સેચ્યુરેટ નીતિ અપનાવી અને હરાજીથી ઉદ્યોગોને જમીન ફાળવવાની નીતિ આપી. જ્યાં મુજબ કામ નથી થતું તે GIDC ને અનસેચ્યુરેટેડ ગણીને તેની પાસે અરજીઓ મંગાવવામાં આવે છે અને તેમાં નીતિઓ બનાવીને સ્મૃતિ નીતિ કમિટી ઘડીને આવા ઉદ્યોગોને સક્ષમતાને તપાસીને તેમને જરૂર હોય તે મુજબ જ પ્લોટોની ફાળવણી કરવામાં આવે છે. આજે પણ તે પ્રમાણે જ કામ કરવામાં આવી રહ્યું છે. સેચ્યુરેટેડ ઝોનની 518મી મીટિંગમાં જે નક્કી થયું તેમાં મિક્સ ઝોન હતા સાયખા અને દહેજ. આ બંને ઝોનમાં કેમિકલ અને એન્જિનિયરિંગ તેમ બંને બાબતોનો સમાવેશ હતો, પરંતુ ત્યાં કેમિકલ ઉદ્યોગોને 90% કરતાં વધારે માત્રામાં ફાળવી દેવામાં આવતા તેને સેચ્યુરેટેડ જાહેર કરી હતી. પરંતુ ત્યારબાદ કેટલાક ઉદ્યોગો દ્વારા રજૂઆતો થતાં 519મી બેઠકમાં ઉદ્યોગ ગૃહોની માંગણીને ધ્યાને રાખીને તે ઝોન ફરી અનસેચ્યુરેટેડ જાહેર કર્યો. તેમણે કહ્યું કે તેમાં ક્યાંય ગેરરીતિ ને અવકાશ નથી, એક પણ પ્લોટનું વેચાણ નથી થયું કે ભ્રષ્ટાચાર નથી થયો. આંકડા સાથે વાત કરી છે, દહેજ કે ક્યાંય એક પણ પ્લોટની ફાળવણી નથી થઈ. કોંગ્રેસની સરકારમાં લગતા વળગતા મળતિયાઓને પ્લોટ ફાળવી દેવામાં આવતા હતા, તેની જગ્યાએ ભાજપ સરકારે પારદર્શી નીતિ અપનાવીને નીતિઓ ઘડી છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટી ના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે રાજ્યની GIDC એ ભાજપના મળતિયાઓ સામે મળી અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે. ગુજરાત સરકારના 2 પરિપત્રો દર્શાવી તેમણે કહ્યું કે ગુજરાતમાં GIDC ના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવી હતી. જ્યારે 90% પ્લોટનું વિતરણ થાય ત્યારે GIDC ને સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ ઝોન જાહેર કરાઈ હતી. બાકીના 10% પ્લોટ જંત્રીના 20